નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આઈટીએમ ચાલતા વેલ્ડર ટ્રેડ અંતર્ગત મેટાલિક આર્ક કટિંગ અને ગાઉજિંગ વિશે માહિતી મેળવશું. સૌપ્રથમ આપણે જોઈશું કે આર્ક કટિંગના કેટલા પ્રકાર છે. તો એમાં પહેલું છે મેટાલિક આર્ક કટિંગ અને ગાઉજિંગ, બીજું છે કાર્બન આર્ક કટિંગ, ત્રીજું છે એર આર્ક કટિંગ, ચોથું છે પ્લાઝ્મા આર્ક કટિંગ, પાંચમું છે ઓક્સિજ આર્ક કટિંગ અને છઠ્ઠું કાર્બન આર્ક કટિંગ. એમાં આપણે મેટાલિક આર્ક કટિંગ અને ગાઉજિંગ વિશે ડિટેલમાં માહિતી મેળવીશું. તો સૌપ્રથમ તેમાં વપરાતા ઇક્વિપમેન્ટ, તો તેમાં એક તો જોઈએ છે એસી અથવા ડીસી વેલ્ડિંગ મશીન, અર્થ ક્લેમ્પ, ચિપિંગ હેમર, લગ સાથેના કેબલ, જુદા જુદા પ્રકારના ઇલેક્ટ્રોડ અને તેના ગુણધર્મો વિશે આપણે માહિતી મેળવીશું. તો એમાં પહેલું છે મેટાલિક આર્ક કટિંગ અને ગાઉજિંગ ઇલેક્ટ્રોડ. આ ઇલેક્ટ્રોડ છે એ પણ સામાન્ય પ્રકારના ઇલેક્ટ્રોડ જેવું જ હોય છે, ફક્ત તેનો હેતુ કટિંગ કરવાનો હોય છે. આ ઇલેક્ટ્રોડ આપેલી સાઇઝ માટે 20-50% જેટલું વધારે કરંટ શેડિંગ કરવું પડે છે. આ ઇલેક્ટ્રોડનો ઉપયોગ એસીમાં કરવામાં આવે છે. જો ડીસીમાં તેનો ઉપયોગ કરવો હોય નેગેટિવ ઇલેક્ટ્રોડ તરીકે વપરાય છે. ઘણી વખત ઇલેક્ટ્રોડને થોડા પ્રમાણમાં ભેજવાળો કરવામાં આવે છે, તેના લીધે કોટિંગનો ભેજ છે ઇલેક્ટ્રોડને વધારે ગરમ થતો અટકાવે છે અને તે આર્કને વધારે પેનેટ્રેટ કરે છે. બીજા નંબરનું છે ઓક્સી આર્ક કટિંગ ઇલેક્ટ્રોડ. આ જે ઇલેક્ટ્રોડ છે એ મેન્યુઅલ આર્ક કટિંગ વેલ્ડિંગમાં વપરાય છે તે પ્રકારના જ ઇલેક્ટ્રોડ છે. તેમને ફ્લક્સ વડે કોટિંગ કરવામાં આવે છે. ફ્લક્સનું કાર્ય આર્કને સ્થિર રાખવાનું, અવાહક સ્લીવ પૂરી પાડવાનું અને જે મેટલ ઓગળે છે તેને વધારે પ્રવાહી બનાવવાનું એનું મુખ્ય કાર્ય છે. તેમાં એક કોર વાયલ આપેલો હોય છે, તે પોલી નળાકાર પાઇપ જેવો હોય છે. તેમાંથી ઓક્સિજન જે જગ્યાએ વેલ્ડિંગ કટિંગ થતું હોય છે એ જગ્યાએ પહોંચે છે. તેમાં ખાસ પ્રકારના ડિઝાઇન કરેલા હોલ્ડર આપેલા હોય છે. તેમાં વિદ્યુત કરંટને ઇલેક્ટ્રોડ સુધી પહોંચાડવા માટે અને ઓક્સિજનને આર્ક સુધી લઈ જવા માટે તે સક્ષમ હોય છે. હવે ત્રીજા પ્રકારનું છે ટંગસ્ટન આર્ક કટિંગ ઇલેક્ટ્રોડ. આ પણ એક કટિંગ ઇલેક્ટ્રોડ છે, પણ તેનો ઉપયોગ પ્લાઝ્મા કટિંગમાં થાય છે. હવે જોઈશું આપણે આર્ક કટિંગ અને ગાઉજિંગની રીત. તો સૌપ્રથમ ધાતુના ટુકડાઓ તૈયાર કરવામાં આવે છે. વેલ્ડિંગ મશીન એસી અથવા ડીસી પસંદ કરવામાં આવે છે. ત્યારબાદ મટીરિયલની જાડાઈ મુજબ ઇલેક્ટ્રોડની પસંદગી કરવામાં આવે છે. હવે જે પ્રમાણે ઇલેક્ટ્રોડ પસંદ કર્યો છે તે પ્રમાણે કરંટનું સેટિંગ કરવામાં આવે છે. હવે આર્કને સ્ટ્રાઇક કરવામાં આવે છે અને ઇલેક્ટ્રોડને પ્લેટની ધાર ઉપર નીચે કરવામાં આવે છે. આમ કરવાથી મેટલ ઓગળે છે અને મેટલ ઓગળે છે ત્યારે ઇલેક્ટ્રોડને આર્ક વડે જે ઓગળેલ મેટલ હોય છે તે નીચેની બાજુ ખસેડવામાં આવે છે. હવે ઇલેક્ટ્રોડને સ્લોટમાં લઈ જવામાં આવે છે અને ગ્રુમમાંથી સ્લેગ તથા મોલ્ટન પ્લૂનને ધક્કો મારીને બહાર કાઢવામાં આવે છે. આર્કની ગરમીને લીધે ઝડપથી ફ્યુઝન થાય છે. આ દરમિયાન વેલ્ડિંગ ઇલેક્ટ્રોડની ગતિને ઝડપ આપવી જોઈએ અને ગાઉજિંગ ઓપરેશનને નિયંત્રિત કરવું જોઈએ. ગ્રુવ એકસરખી પહોળાઈના અને ઊંડાઈના મળે તે માટે ઇલેક્ટ્રોડનો એંગલ અને તેની ગતિ એકસરખી રાખવી જોઈએ. ત્યારબાદ સપાટીને સાફ કરો, તેની સ્મૂથનેસ, ઊંડાઈ અને એકસરખાપણું ચેક કરો. હવે આ પ્રકારની ગાઉજિંગ રીતના ફાયદા એ છે કે જો બીજા પ્રકારની ગાઉજિંગ અને કટિંગ ક્રિયાઓ અવેલેબલ ના હોય ત્યારે આ ગાઉજિંગ ક્રિયાનો ઉપયોગ કરી શકાય છે તથા ઇમરજન્સી વખતે પણ આનો વધારે ઉપયોગ કરી શકાય છે. ઓક્સી એસિટિલિન ક્રિયા વડે કટિંગ કરવું મુશ્કેલ હોય તેવા સમયે આ ગાઉજિંગ ક્રિયાનો ઉપયોગ કરી શકાય છે. હવે ગાઉજિંગ ક્રિયાના ઉપયોગો, એમાં પહેલું છે વેલ્ડની ખામી દૂર કરવા માટે, રૂટ પેનિસ્ટ્રેશન ઉપર ગ્રુ બનાવવા માટે, હોલ પાડવા માટે, રિવેટ કટિંગ માટે, સ્ક્રેપ કટિંગ માટે. હવે આર્ક કટિંગ પ્રક્રિયાને આપણે વિડીયો દ્વારા સમજીશું. Thank you.
હવે નેક્સ્ટ છે ગાવજીંગળિયા, તેનું પણ આપણે વિડીયો જોઈશું. હા, આ છે ઇલેક્ટ્રોડ, એ ગાવજીંગ ઇલેક્ટ્રોડ છે. તેની હોલ્ડરમાં ફિટ કરીને આ જે મેટલ છે એના જે ગ્રુવમાં જે મેટલ છે એને ઓગાળીને ગાઉજિંગ કરીને બહાર કાઢવાનું છે. હવે આ રીતે ગરમ કરવામાં આવે છે, ધાતુ ઓગળે એટલે ઇલેક્ટ્રોડ વડે ધક્કો મારીને તેને બહાર કાઢવામાં આવે છે. આ રીતે ગાઉજિંગ પ્રક્રિયા થઈ કહેવાય. હવે ફરી વધારે ઊંડું ગ્રુવ કરવા માટે ફરી ઇલેક્ટ્રોડ વડે ધાતુને ઓગળવામાં આવે છે અને ફરી ઓગળેલા સ્લેગ અને મોલ્ટરપ્લેને ધક્કો મારીને બહાર કાઢવામાં આવે છે. આપણે જોયું મેટાલિક આર્ક કટિંગ અને ગાઉજિંગ ક્રિયાઓ, જે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં મોટા પાયે તેનો ઉપયોગ થાય છે. આભાર.